गुड मॉर्निंग ऑल ऑफ यू। आज आपने धोरण 10 नो लेसन नंबर 5 नो रो कॉलम अने सेल विषय नो वीडियो सीखीशु। आड़ी हरोल, ऊबी हरोल अने सेल। दरेक वर्कशीट ने आड़ी हरोल अने ऊबी हरोल में विभाजित करीने बनावामां आवे छे। दरेक रो अने कॉलम ने क्रम आपवामां आवे छे। सेल अने रो ए कॉलम नो छेदन बिंदु छे, एटले के कॉलम ने मूळाक्षरो अने रो ने संख्याथी ओळखवामां आवे छे। कैल्सीनी दरेक कॉलम सेलनी ऊभी श्रेणी छे। स्प्रेडशीटना योग्य अक्षर ऊपर क्लिक करीने आखी कॉलम ने पसंद करी शकाय छे। सेल ए स्प्रेडशीटनो एक पायारूप मूलभूत भाग छे। સેલમાં ડેટા અને સૂત્રો ઉમેરવામાં આવે છે, એટલે કે સેલ અલગ અલગ ઘટકો જેવા કે શાબ્દિક માહિતી, સંખ્યા અને સૂત્રો ધરાવે છે। તમે કોઈ એક સેલ ઉપર ક્લિક કર્યા પછી ડ્રેગ કરવાથી એક કરતાં વધારે રો અને કોલમ અથવા સેલ પસંદ કરી શકો છો। ત્યાર પછી આવે છે ફોર્મ્યુલા અને ઇનપુટ બાર। ડેટા ઇનપુટ બાર ટૂલબારની નીચે અને વર્કશીટના ટોચ વિસ્તાર ઉપર એક ખાલી લીટી હોય છે। આ ખાલી લીટીમાં ડેટા અને સૂત્ર દાખલ કરી શકાય છે। એકવાર ડેટા દાખલ કરવામાં આવે એટલે તે કોઈ ચોક્કસ સેલમાં દેખાશે। જે સેલ હાલમાં પસંદ કરેલો હોય તેનું સરનામું ફોર્મ્યુલા બારમાં ડાબી બાજુએ જોવા મળે છે। જમણી બાજુએ FX વડે સૂચવવામાં આવેલ બોક્સ એક વિસ્તાર પૂરો પાડે છે, જેના વડે તમે સેલમાં ડેટા અથવા સૂત્રો દાખલ કરી શકો છો। વિન્ડોની આડી અથવા વર્કશીટમાં દાખલ કરેલ ડેટા સક્રિય સેલમાં દેખાય છે। ફોર્મ્યુલા બારનો ઉપયોગ સક્રિય સેલમાં ડેટાને ફોર્મ્યુલા સાથે ઉપયોગ કરીને દર્શાવવામાં આવે છે અને તેના પરિણામ દર્શાવે છે અને ફોર્મ્યુલા બારમાં વપરાયેલ સૂત્રને જુએ છે। કાર્ય વિસ્તાર અને ખાલી સેલની જાળ એક વિસ્તાર બનાવે છે જેમાં વપરાશકર્તાના ડેટા દેખાય છે। ઝૂમ ટૂલ ફંક્શન, તમે કોઈ ચોક્કસ સેલ ઉપર ક્લિક કરી સીધા તેમાં ડેટા તેમજ સૂત્ર દાખલ કરી શકો છો। સેલમાં તમને સૂત્ર જોવા મળશે નહીં, પણ ડેટા સ્વરૂપે તે સૂત્રનું પરિણામ જોવા મળશે। ત્યાર પછી આવે છે ઝૂમ ટૂલ। વર્કશીટને ઝૂમ ઇન આઉટ કરવા માટે ઝૂમ ટૂલ વપરાય છે। ઝૂમ ટૂલ ફંક્શન વિન્ડોમાં નાની શીટ કે મોટી શીટ જોવા વપરાય છે। ઝૂમ ટૂલનો ઉપયોગ કરવા માટે વ્યૂ મેનુ પર જઈને ઝૂમ પસંદ કરી વિન્ડોની નીચે સ્ટેટસ બારમાં ટકાવારીના આંકડા પર બે વાર ક્લિક કરીને ઝૂમ જોઈ શકાય છે। ત્યાર પછી આવે છે સ્ક્રોલ બાર। કોમ્પ્યુટરની સ્ક્રીનના કદ કરતાં વર્કશીટ મોટી હોવાથી શીટની બંને બાજુએ સ્ક્રોલ બાર આવેલા હોય છે। વિન્ડોની આડી અથવા ઊભી પટ્ટી સામાન્ય રીતે વિન્ડોની જમણી અથવા તળે હોય છે। વિન્ડોને ઉપર નીચે ડાબી જમણી બાજુ ખસેડવા માટે સ્ક્રોલ બાર બટનનો ઉપયોગ થાય છે। ત્યાર પછી આવે છે સ્ટેટસ બાર। દસ્તાવેજની હાલની સ્થિતિ સાથે અન્ય માહિતી જેવી કે પસંદ કરેલા સેલનો સરવાળો, પાનાની શૈલી, પસંદ કરવાની રીત અને સંગ્રહ ન કરવાના પરિબળો આ બાર દર્શાવે છે। સ્ટેટસ બારની પટ્ટી સ્પ્રેડશીટ અને તેની કેટલીક સુવિધાઓને ઝડપથી બદલવા વિશેની માહિતી પૂરી પાડે છે। વર્તમાન શીટનો ક્રમ સંખ્યા બતાવે છે। સ્પ્રેડશીટમાં શીટની કુલ સંખ્યા બતાવે છે। ત્યાર પછી શીટ ટેગનો ઉપયોગ કરીને દસ્તાવેજની અલગ અલગ વર્કશીટમાં જોઈ શકાય છે। શીટ ટેબ વર્કશીટ માટે નેવિગેશન ટૂલ તરીકે કામ આપે છે। વર્તમાન વર્કશીટ ટેબનું નામ સફેદ રંગની પૃષ્ઠભૂમિ ધરાવે છે અને અન્ય બધી શીટ રાખોડી રંગની પૃષ્ઠભૂમિ ધરાવે છે। તમે વર્કશીટને પસંદ કરવા માટે જરૂરી વર્કશીટ પસંદ કરો, વર્કશીટ ઉપર ફક્ત ક્લિક કરો
તમે શીટ 1 લખાણ ઉપર ફક્ત રાઈટ ક્લિક કરશો, તે પછી રીનેમ શીટ વિકલ્પ પસંદ કરો અને આપણને પસંદ નામ ટાઈપ કરીને પણ શીટનું નામ બદલી શકાય છે. તમે તીનો ઉપયોગ કરીને પણ પછીની વર્કશીટ સૌથી અંતમાં હાલ પહેલાની વર્કશીટ ડાબી બાજુ અને પ્રથમ વર્કશીટ ઉપર એમ જોઈ શકો છો. એવી જ રીતે સ્ક્રીનના તળે શીટ ટેબનો ઉપયોગ કરીને સ્પ્રેડશીટમાં શીટ્સ વચ્ચે ફેરબદલી કરી શકાય છે.